તો સુરત જિલ્લામાં દરિયા કિનારે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો ખેડૂતો અને ખેતી માટે વિનાશકારક બની રહ્યા છે. આ ઝીંગા તળાવો સરકારી જમીનમાં દબાણ કરીને બનાવવામાં આવ્યા. આ ઝીંગાની ખેતીમાં કરોડોની કમાણી જોઈને જમીન માફિયાઓ દ્વારા સરકારી જમીનો પચાવીને તેમાં ગેરકાયદે ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા છે. તો 10 વર્ષ કરતા પણ વધુ સમયથી ગેરકાયદે ઝીંગા તળાવો સામે સ્થાનિકો દ્વારા અધિકારીઓ અને નેતાઓ તેમજ સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે. આ ટ્રસ્ટ એ સરકારી ટ્રસ્ટ છે. સરકારના પદાધિકારીઓ અહીંયા વારંવાર આવે છે, પણ એમને પણ આ વસ્તુ દેખાતું નથી. વારંવાર મામલતદાર કક્ષાએ હોય, તાલુકા કક્ષાએ હોય, કલેક્ટર કક્ષાએ હોય કે રાજ્ય સરકારમાં પણ અમે સરકારના હિતમાં કે જે જમીન સરકારી પડતર છે, સરકારી ગોચર છે, એને તમારી પોતાની માલિકીની જગ્યા છે, એ માલિકીની જગ્યા સરકારને મળવી જોઈએ એ પ્રકારની લાગણી અને માંગણીના અનુસંધાનમાં અમે વારંવાર રજૂઆત કરવા આવેલા છે, પરંતુ તંત્ર એ વામળું છે અને આ ભ્રષ્ટ ઝીંગાના ગેરકાયદેસર ઝીંગાના માફિયાઓ સાથે આ તંત્ર મળેલું છે એવું મારું સ્પષ્ટ માનવું છે. આ વર્ષે તમે જોયો તો વધુ વરસાદને કારણે જે અમારા જે કુદરતી સંસાધનોના પાણીના નિકાલની જે ખાડીઓ છે એમાં પણ આ ઝીંગાના તળાવ બની ગયા છે. એટલે અરોરૂપને કારણે અમારો કરોડો રૂપિયાનો પાક નષ્ટ થયો છે. એની સાથે વર્ષોથી અમારી જીવાદોરી સમાન પશુપાલન, તમે ફંડલા ખાડાની વાત કરો તો 1000 વીંગા જમીનમાં બોગસ તળાવો બન્યા છે. એને કારણે જે પશુઓને જે ચારો મળતો હતો એ આજે રોકાવટ આવી છે. બીજી બાજુ ઝીંગા તળાવની રોજગારીની વાત થઈ રહી છે, પણ ઝીંગા તળાવમાં આજે બીજા રાજ્યના જે આવીને કારીગરો કામ કરી રહ્યા છે. અને અમારી સ્પષ્ટ માંગ છે કે જ્યારે આટલા મોટા વિસ્તારમાં સરકારી જમીન ભૂમાફિયાએ કબજો કરેલો હોય એ તાત્કાલિક રોકાવટ આવી જોઈએ.